પંચમહાલથી નીટ કાંડ મામલે હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. નીટ કાંડ મામલે પોલીસને સફળતા મળી. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે. પોલીસે બે મુખ્ય આરોપીઓને રાઉન્ડઅપ કર્યાની માહિતી છે. તુષાર ભટ્ટ અને આરિફ વોરાને પોલીસે રાઉન્ડઅપ કર્યા હોવાની માહિતી મળી છે. ગણતરીના જ કલાકોમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે હવે મોટા ખુલાસા પણ થઈ શકે છે. આ સમગ્ર મામલે મોટા માથાઓની સંડોવણી હોવાની પણ વાત સામે આવી શકે છે. ગત રોજ આરોપી પરશુરામ રોયની રિમાન્ડ દરમિયાન જે પૂછપરછ કરવામાં આવી તેમાં સ્ફોટક માહિતી સામે આવી રહી છે. અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે ફરિયાદનો જે મામલો હતો બંને ફરિયાદની તપાસ એક જ ડિવિઝનના એસીપીને સોંપાઈ છે. એચ ડિવિઝન એસીપી કરશે બંને કેસની તપાસ. ગઈકાલે રાત્રે વધુ એક પીએસઆઈ દ્વારા પીઆઈ કે ડી જાટ સામે કંટ્રોલ રૂમમાં ફરિયાદની ઘટના સામે આવી હતી. આમાં જે કંઈ પીએસઆઈએ આક્ષેપો કરેલા છે એ બાબતે પીએસઆઈના સ્ટેટમેન્ટ પહેલાં લેવામાં આવશે, ત્યારબાદ લાગતા વળગતા અન્ય જે કંઈ સાહેબો છે, પોલીસ કર્મચારીઓ છે, એમના પણ નિવેદનો લઈશું. પીઆઈ જે જાડ સાહેબ વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે એમનું પણ નિવેદન લેવામાં આવશે અને તેમજ અન્ય તરીકે વિગતે પણ તપાસ કરવામાં આવશે અને એમાંથી જે કંઈ તથ્ય બહાર આવશે એનો ઉપરી અધિકારીશ્રીને રિપોર્ટ કરવામાં આવશે. અરવલ્લીમાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે. દારૂ હેરાફેરી મામલે બે પોલીસ કર્મી સામે ફરિયાદ થઈ છે. બાયડના લીંબમાંથી દારૂનો જથ્થો પકડાયો હતો. મહેશ ગઢવી અને મહેશ ડામોર નામના પોલીસકર્મી સામે ફરિયાદ થઈ. એલસીબીએ બે પોલીસકર્મી સહિત પાંચ સામે ગુનો નોંધ્યો છે. બાયડના લીંબ પાસેથી એક વ્યક્તિ પાસેથી 1.26 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પકડાયો, જેની તપાસમાં પોલીસ કર્મચારીએ વિદેશી દારૂનો જથ્થો પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું. પોલીસકર્મીઓ જ બુટલેગરની ભૂમિકામાં આવતા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શન લીધું છે. આણંદ નગરપાલિકાના આંખના પડદા ખોલતો એક વિડીયો વાયરલ થયો છે. સુપરમાર્કેટમાં હપ્તા ઉઘરાવતો વિડીયો વાયરલ થયો છે. નાના વેપારીઓ પાસે નાણાં ઉઘરાવાતા હતા. પોલીસ કે પાલિકાની રહેમ નજર હેઠળ આ હપ્તા જે છે એ લેવામાં આવી રહ્યા હોય એવી શક્યતા લાગી રહી છે. માર્કેટમાં અલગ અલગ વ્યક્તિઓ આવે છે હપ્તા લેવા માટે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ સુપરમાર્કેટ જે આણંદનું હાર્દ કહેવાય છે ત્યાં આગળ કેટલાક લોકો વેપારીઓ પાસેથી રીતસરના હપ્તા ઉઘરાવે છે. આ કોણ વ્યક્તિઓ છે અને કોના નામે આ હપ્તા ઉઘરાવે છે તેની તપાસ થવી જોઈએ અને આણંદના જિલ્લા નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે પછી કલેક્ટર હોય સમગ્ર આ મામલાની તપાસ કરે એ ખૂબ જરૂરી છે. ઉચ્ચ અધિકારી આ મામલે સંજ્ઞાન લે એ ખૂબ જરૂરી છે. મોબાઈલ રાખનારાઓ માટે મહત્વના સમાચાર. દાહોદમાં બનેલો એક બનાવ તમામ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. દાહોદમાં એક વ્યક્તિનો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો. બેગમાં મૂકેલો મોબાઈલ અચાનક સળગ્યો. આગ લાગવાથી ગભરાયેલા યુવકે તાત્કાલિક મોબાઈલ બેગમાંથી કાઢી અને ફેંકી દીધો, જે બાદ આસપાસના લોકોએ પાણી છાંટીને આગ પર કાબૂ મેળવ્યો હતો. દાહોદમાં MGVCL ટ્રાન્સફોર્મર પર આગ લાગી ગઈ. આગ લાગતા ટ્રાન્સફોર્મરમાં ભડાકા થયા હતા. આગ લાગતા ગોદી રોડ પર વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. મધ્યરાત્રિએ સ્થાનિકો ગરમીમાં શેકાઈ ગયા હતા. MGVCL દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. તસવીરોમાં જોઈ શકાય છે કે MGVCLનું ટ્રાન્સફોર્મરમાં જ્યારે આગ લાગી ત્યારે તેમાં ભડાકા થયા હતા અને આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ચારુસેટ 25 યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ. ચારુસેટ 25 યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ. રોલ યુનિવર્સ વિના ધરિત તપાસ હાથ ધરી.
ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે. રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે. ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે. પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે. સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડી આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. બાબુ નસીતે ઈલુ ઈલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા કરી, સાથે જ ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી. બાબુ નસીતે કહ્યું કે જેમ મારી સામે કાર્યવાહી થઈ છે તેમ જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવે. ઇફકોની ચૂંટણીમાં બિપિન પટેલની હાર નથી થઈ પરંતુ ભાજપની હાર થઈ છે. બીજી બાજુ સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ પલટવાર કર્યો છે. રાદડિયાએ કહ્યું કે મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી. જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે. મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કામ કર્યું છે. રાદડિયાએ વધુમાં કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. સમગ્ર બોર્ડના નિર્ણયને લઈ ફોર્મ ભર્યું હતું. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું. આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે. અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાય થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ. હું આજે ઇફકોમાં જીતીને આવ્યો, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. સામેવાળો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ કોંગ્રેસને આપણે મદદ કરી હોય. હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું, એટલે ઇફકોની અંદર પણ ભાજપની જીત થઈ છે. ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ અચાનક જ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પ્રગટ થયા. મીડિયા સમક્ષ આવી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા 22 દિવસથી ગુમ હતા. ત્યારે મીડિયા સમક્ષ હાજર થયા અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે મેં નહીં, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. જો કે વધુમાં તેમણે કહ્યું કે મારે ભાજપ સાથે કંઈ લેવા દેવા નથી. નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર સણસણતા આક્ષેપ કરતા કહ્યું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે. કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું છે. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અને મારા ટેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે કોંગ્રેસના નેતાઓએ 2017માં મારી સાથે બદલો લીધો, એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. તો મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય એટલા માટે હું ચૂપ હતો તેવો દાવો કર્યો. પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલની મર્યાદા નડતી હતી એટલા માટે નિવેદન આપવા ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે 82.56 વેલકમ બેક. પીએમ મોદીનો આવતીકાલે વારાણસીમાં રોડ શો છે. સાંજે 5 વાગે તેઓ રોડ શો કરશે. મંગળવારે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા અસ્સી ઘાટ પર પૂજા કરશે. કાળ ભૈરવના દર્શન કરી આશીર્વાદ પણ લેશે. પીએમ મોદીનો આવતીકાલે વારાણસીમાં રોડ શો છે. સાંજે 5 વાગે તેઓ રોડ શો કરશે અને મંગળવારે તેઓ વારાણસી લોકસભા સીટથી પોતાનું ઉમેદવારી પત્ર પણ ભરશે. ફોર્મ ભરતા પહેલા તેઓ અસ્સી ઘાટ પર પૂજા અર્ચના કરશે. કાળ ભૈરવના પણ આશીર્વાદ લેવા જશે.